તારીખ 8 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, કનૈયાલાલ મુનશી. તેઓ સ્વાધીનતાની ચળવળના લડવૈયા હતા, વ્યવસાયે વકીલ હતા, શોખથી સાહિત્યકાર હતા અને ભાવનાએ નખશિક રાજકારણી હતા. તેઓ કહેતા, હું ભગવાન પરશુરામનો વંશજ છું, હું ભાર્ગવ છું, એટલે જ તેજથી તરાર પુસ્તક ભગવાન પરશુરામ એમણે લખ્યું. એમનું વ્યક્તિત્વ એટલે જાણે કેલિડોસ્કોપ, જરાક ગોળ ઘુમાવો એટલે નવી ડિઝાઇન અને નવી રંગ છટા. તેમનો જન્મ ઈસવીસન 1887માં ભરૂચમાં થયો હતો. બીએ LLB થઈ વકીલાત શરૂ કરી, સાથે સાથે લેખન કાર્ય પણ શરૂ કર્યું. ભારતવ્યાપી હોમ રૂલ ચળવળથી રાજકારણમાં પ્રવેશી કોંગ્રેસી પ્રધાનમંડળમાં મુંબઈ ઇલાકાનું કપરું મનાતું ગૃહપ્રધાન પદ યશસ્વી કામગીરીથી ઉજાડ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સ્વતંત્ર ભારત બંધારણ ઘડનારી બંધારણ સભામાં પોતાના કાયદાના જ્ઞાન અને બુદ્ધિથી મહત્વનું યોગદાન આપ્યું. દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે હૈદરાબાદ રાજ્યના એજન્ટની કામગીરી સફળતાપૂર્વક બજાવી. છેલ્લે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ રહ્યા અને લોકચાહના મેળવી. ગુજરાતી સાહિત્યના સમર્થ ગદ્યસ્વામી તરીકે તેમનું ઉજ્જવળ પ્રદાન છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજની નવલત્રય વડે ગુર્જર ભૂમિને નવું પરિમાણ આપ્યું. સોમનાથ મંદિરના પુનઃસ્થાપનમાં મુનશીએ ભજવેલી ભૂમિકા અવિસ્મરણીય છે. સંસ્કૃત ભાષાના પુનરુત્થાન માટેના તેમના અથાગ પ્રયાસોએ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ બક્ષી છે. તારીખ 8 ફેબ્રુઆરી 1971ની ઢળતી સંધ્યાએ તેમણે દેહત્યાગ કર્યો. એમને કઈ રીતે મૂલવી શકીએ? એક મુત્સદી રાષ્ટ્રીય નેતા તરીકે, સમાજસેવક તરીકે, શિક્ષણવિદ તરીકે, વકીલ તરીકે કે પછી સાહિત્યકાર તરીકે? એ ચર્ચવાને બદલે પેલું કેલિડોસ્કોપ જ વારંવાર ઘુમાવીને નવી નવી ભાત પડતી જોવાની મજા કેટલી બધી આવે.